થોડા દિવસ અગાઉ પુલવામા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા ત્યારે ભારત દેશમાંથી તેમના પરિવારજનોને સહાય કરવા માટે દેશના લોકો એક બન્યા છે અને પૂરો દેશ આગળ આવ્યો છે. જવાનોના પરિવારજનોને સહાય આપવા લોકો કટિબદ્ધ બની રહ્યા છે. આવા સંકટના સમયમાં આર્થિક રીતે મદદરૂપ બનવાના ઉમદા હેતુથી અમદાવાદ શહેરના જાણીતા મિનિયર કલાકાર દીપક ભટ્ટ દ્વારા એક ઉમદા પગલું ભરવામાં આવ્યું. તેમણે પોતાની કલાકૃતિઓનું ઓનલાઈન વેચાણ કરી તેમાં મળનારા તમામ રાશિ શહીદોના પરિવારજનો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે તેમની આ આતંકી હુમલાના સમાચાર સાંભળતા તે ઘટના તેમના માટે આઘાતજનક હતી અને સંકટ સમયમાં સમગ્ર દેશ પરિવારજનોની પડખે ઊભો છે ત્યારે તેમને મદદરૂપ થવા એક નાની પહેલ કરતા તેમણે પોતાની તમામ કલાકૃતિઓને ઓનલાઈન વેચાણ કરી હરાજી કરવાનો નિર્ણય લીધો. બુધવારથી આ કલાકૃતિનું વેચાણ ઓનલાઈન શરૂ થશે. દીપક ભટ્ટ એક જાણીતા મિનિએચર કલાકાર છે, જેઓએ ચોખાના દાણા પર 396 શબ્દ લખેલા છે, તેમજ તેંડુલકરને તલના દાણા પર 148 અક્ષરનો શુભેચ્છા પત્ર આપેલ છે અને રાયના દાણા પર યોગીજી મહારાજની મૂર્તિ બનાવી ચૂક્યા છે. તેમના ઓનલાઈન પરની વેચાણ કલાકૃતિઓમાં સોપારી પર ગણેશ, પથ્થરની મૂર્તિ, કેનવાસ પેઇન્ટિંગ તેમજ અન્ય કલાકૃતિઓનું ઓનલાઈન વેચાણ કરશે. અન્ય ગર્વની વાત કહી શકાય કે તેમને મળેલ ગોલ્ડ મેડલને પણ તેઓ દ્વારા અર્પણ કરીને તમામ રાશિ શહીદોના પરિવારજનોની સહાય માટે અર્પણ કરવાની ઘોષણા કરી છે. મોરના ઈંડા ચિતરવા ન પડે આ કહેવત પણ દીપકભાઈ સાથે સાર્થક થતી જોવા મળે છે. પોતાના પિતાના નકશે કદમ પર રહેનાર પુત્રી દેવાંશી ભટ્ટ દ્વારા પણ શહીદો માટે કંઈક અર્પણ કરવાની તૈયારી દર્શાવતા ટૂંક સમયમાં તેના લગ્ન હોય તેના મુજબ તેના લગ્ન સાદગીથી કરીને લગ્ન માટે તેનાર તમામ ખર્ચ શહીદોના પરિવારજનોની સહાય માટે આપી દેવામાં આવે તેવી ઈચ્છા પ્રગટ કરી પોતાનો નિર્ણય જણાવ્યો હતો. દેશના લોકો પણ આ શહીદોના પરિવારજનોની સહાય માટે આગળ આવે અને એક બનીને સૌ કોઈ પોતપોતાની રીતે સહાય કરે તેવી દેવાંશી ભટ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી. પિતા અને પુત્રી દ્વારા કરવામાં આવી રહેલા ઉમદા પહેલ માટે ખરેખર એક ગર્વનો અનુભવ થાય તે જરૂરી છે. મારું નામ દીપક પરશુરામ ભટ્ટ છે. મારું વતન ધાંગધ્રાની બાજુમાં સોલડી ગામ છે. હાલ હું અત્યારે અમદાવાદ નરોડામાં પંજરી રેસિડેન્સીમાં રહું છું. CRPFના જવાનો જે શહીદ થયા ખરેખર દુઃખની વાત છે. એમના પરિવારો માટે હું મારી બધી આર્ટ વેચાણ કરી અને જે રકમ આવે 5 લાખ રૂપિયા સુધીની રકમ હું એમના પરિવારજનોને આપવા ઈચ્છું છું. મેં સોપારીમાં ગણેશ ભગવાનની મૂર્તિ બનાવેલી છે, વુડનમાં બધી આર્ટ બનાવેલી છે, પથ્થરમાં કલાકૃતિઓ બનાવેલી છે, કેનવાસ પેઇન્ટિંગ કરેલું છે અને ખાસી આર્ટ તો મેં વેચાણ પણ કરી છે CRPFના જવાનોના પરિવાર માટે. અમે ફેસબુક પેજ બનાવેલું છે, એ પેજ પર અમે કાલે બુધવારથી 48 કલાક માટે અમે એને ઓક્શન કરવાના છે. ના, મને મારી દીકરીના આંખમાં આંસુ જોઈ મને ગર્વ થયું કે દીકરીએ એવું કીધું કે પપ્પા તમે આવતા વર્ષે મારા મેરેજ છે તો એ મેરેજમાં તમે ખર્ચો નહીં કરશો તો ચાલશે, અમારા મેરેજ સાદગીથી કરી નાખજો, પણ એ જે ખર્ચો છે એ શહીદ પરિવારોના પરિવારો માટે, જે શહીદ થયા છે એમના પરિવારો માટે તમે તમામ ખર્ચો અર્પણ કરશો તો મારા મેરેજમાં તમે ખર્ચો કરશો એનાથી પણ મને ખૂબ આનંદ થશે. જે દુઃખ ને પીડા છે એનાથી મારા માટે કોઈ વિશેષ નથી, માટે હું મારો આ ગોલ્ડ મેડલ વેચીને પણ શહીદ પરિવારજનોને હું બને એટલી મદદ કરવા માંગુ છું. હમણાં રિસન્ટલી મારી એન્ગેજમેન્ટ થઈ છે, નેક્સ્ટ યર મારા મેરેજ છે, તો મેં મારા પપ્પાને વાત કરી કે તમે જે આ ખર્ચો આપવાના છો એમાં મને મારા મેરેજમાં તમે જેટલો ઓછો સાદગીથી તમે મેરેજ કરશો તો ચાલશે, પણ જે તમે આ લોકોને વધારે મદદ કરો તો તમે મારા મેરેજમાં ખર્ચો કરશો કે નહીં કરો એનાથી મને કંઈ વાંધો નથી, પણ વધારે આ લોકોને હેલ્પ આપણે હેલ્પ કરી શકીએ એટલું વધારે સારું છે. અમે તો આટલી હેલ્પ કરીએ જ છીએ, પણ તમે લોકો બી એ લોકોને વધારે સરખી હેલ્પ કરી શકો એવો સંદેશો છે મારો, કે જેથી એ લોકોને સારી રીતે એમનું જીવન જીવી શકે. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ઉપલેટા ખાતે દાસાપંથી વાડીમાં રામદેવ સપ્તાહ જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું.
ઉપલેટા ખાતે દાસા પંથીવાડીમાં કલા ભગત સમાધિ સપ્તાધી મહોત્સવ ભાગરૂપે શ્રી રામદેવ પીર જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. લેવા પટેલ સમાજના કલા ભગતે આજથી 200 વર્ષ પહેલાં જીવતા સમાધિ લીધી હતી. તેના 200 વર્ષ પૂર્ણ થતાં લેવા પટેલ દ્વારા શતાબ્દી પાટોત્સવ જ્ઞાન યજ્ઞ દિવસ સુધી અલગ અલગ પ્રસંગો જેવા જન્મકથા તથા અનેક કાર્યક્રમોમાં પણ કરવામાં આવ્યા હતા. શ્રી રામદેવજીની સમાધિ તેમજ જ્ઞાન યજ્ઞ સપ્તાહ નિમિત્તે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં વ્યાસપીઠ પરથી રાજસ્થાનના રામદેવજીની વાણીથી કથાનું રસપાન કરાવ્યું હતું તેમજ મહાઆરતી કરવામાં આવી હતી. આ જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોએ કથાનું રસપાન કર્યું હતું. મારું નામ બટુકભાઈ ગજેરા, ઉપલેટા. કલા બાપા 1875માં જીવંત સમાધિ લીધી હતી. એના 200 વર્ષ પૂરા થતા અમે એનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવીને એક કથાનું આયોજન કરેલ છે અને એમાં વ્યાસપીઠ ઉપર રણુજાના યોગી મહારાજ શ્રી કથાનું રસપાન કરાવે છે અને તમામ વ્યવસ્થા જમવાની રહેવાની અને બાકી સાંસ્કૃતિક કાર્યક્રમોને બધું આયોજન કરેલ છે અને બહુ સરસથી આયોજન હાલે છે. કથામાં રસપાન કરવા માટે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ આવે છે. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. મગસરા પટેલ સમાજ દ્વારા આયોજિત 35મા સમૂહ લગ્ન ઉત્સવમાં 19 સિંગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. ત્યારે હાલ ભારતના વીર જવાનોને શહીદી વહોરી હતી તેને મૌન વ્રત દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. તેના માનમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બગસરા પટેલ સમાજ દ્વારા આયોજિત 35મા લગ્નોત્સવમાં 19 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, જેમાં હાલમાં જ ભારતના વીર જવાનોને શહીદી વહોરી હતી તેને મૌન વ્રત દ્વારા શ્રદ્ધાંજલિ આપીને તેના માનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતાપભાઈ વસાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમૂહ લગ્નમાં કૃણાલ કન્સ્ટ્રક્ટરના અરવિંદભાઈ દોમડિયા, સામાજિક અગ્રણી હરેશ ઠુમર, ખોડલધામના વસંતભાઈ મોવલિયા, રાજકીય અગ્રણી કુકિલાબેન કાકડિયા તેમજ બીજા અનેક મહાનુભાવોને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં સુરતના રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સામાજિક કાર્યમાં વિશિષ્ટ રીતે સંકળાયેલ તેમજ આજ સુધીમાં રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન, ફ્રૂટ વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યપાલ સહિત રાજ્યની અનેક સંસ્થા દ્વારા 72 એવોર્ડ પ્રાપ્ત કરેલ ઘનશ્યામ બિરલાનું તેમના આવા વિવિધ સામાજિક કામ બદલ તેમના વતન બગસરા પટેલ સમાજ દ્વારા મુઠ્ઠી ઉચ્ચેરા માનવી તરીકેનું ભવ્ય સન્માન પ્રમુખ રમેશભાઈ સુવાગ્યા તેમજ મંત્રી જગદીશ માંગરોલિયા દ્વારા આ સન્માન કરવામાં આવ્યું હતું. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.